वंदे मातरम विद्यार्थी मित्रों, आगळना विडियो में आपणे संख्या ज्ञानी माहिती मेळवी हती। एक थी लईने 1000 सुधीनी संख्या ज्ञान आपणे शीखी गया। हूँ आशा राखू छू के तमे लोकोए घरे प्रेक्टिस करी हशे। हवे आपणे जोवानुं छे थोड़ूक आगळ। मैं तमने कीधुं हतुं के आपणे आवता जे विडियो आवतो विडियानी अंदर आपणे शुं शीखवाना छे, तो के एकम दशक अने 100 माहिती मेळवानी छे, अने त्यारबाद नानी मोटी संख्यानी पण माहिती मेळवानी छे। तो आपणे जोईए एमां, तो एकम दशक अने 100, एकम दशक अने 100, तो आने आपणे समजवा माटे एक संख्या आपणे धारी लईए। तो संख्या आपणे दाखला तरीके 223 અહીંયા મેં સંખ્યા લખી છે। તો એકમનો અંક કોને કહી શકાય? તો કે જમણી સાઈડથી અંકની શરૂઆત કરવાની। તો આ જે સંખ્યા આપેલી છે એમાં જમણી સાઈડ આ 3 નંબરનો અંક છે એ જમણી સાઈડનો અંક કહેવાય। તો આ 3 છે એને આપણે એકમનો અંક કહી શકીએ। ત્યારબાદ 2 ને આપણે દશકનો અંક કહી શકીએ, અને ફરી પાછા 2 જે આપેલા છે એને આપણે 100 અંક કહી શકીએ। તો 3 એકમનો સ્થાન કહી શકાય, 2 દશકનો અંક કહી શકાય, અને ફરી પાછો જે 2 આપેલો છે એને આપણે 100 અંક કહી શકાય। હવે ત્યારબાદ એની સ્થાન કિંમત સમજીએ આપણે। તો સ્થાન કિંમત સમજવા માટે એક ફરીથી ઉદાહરણ આપણે એક લઈએ। તો દાખલા તરીકે 456, આ મેં એક અંક લીધો છે। તો 456માં મેં તમને કીધું એ પ્રમાણે જમણી સાઈડનો જે અંક હોય એને આપણે એકમનો અંક કહી શકીએ। તો અહીંયા એકમનો અંક 6, દશકનો અંક 5, અને 100નો અંક છે 4। હવે સ્થાન કિંમત, આ દરેક અંકની સ્થાન કિંમત લખવી હોય તો 4, 5, અને 6। 4 સ્થાન કિંમત 400, 5 સ્થાન કિંમત 50, અને 6 સ્થાન કિંમત 6। હવે તમારે આને ટૂંકમાં યાદ રાખવું હોય કે આને આપણે ટૂંકી અને સહેલી રીતે કઈ રીતે યાદ રાખી શકીએ, તો કોઈ પણ સંખ્યા હોય એમાં જો તમને કોઈ સ્થાન કિંમત લખવાનું કે, તો સ્થાન કિંમત લખવા માટે સૌ પ્રથમ દરેક જે સંખ્યા આપેલી હોય એને ઊભા ક્રમમાં ગોઠવી દેવાની, ત્યારબાદ 7 શરૂઆત કરવાની। 7 પછી કેટલા અંક છે? તો કે 2, તો પહેલાં આપણે અહીંયા 7 લખવાના, ત્યારબાદ 2 અંક આપેલા છે તો 7 પાછળ આપણે 2 વખત 0 કરશું। ત્યારબાદ 6 આપેલા છે તો ફરીથી આપણે અહીંયા 6 લખશું। 6 પછી આપણને કેટલા અંક આપેલા છે? તો કે 1 અંક આપેલા છે, એટલે 6 પાછળ આપણે કેટલા મીંડા કરીશું? તો કે 1 મીંડું કરીશું। ત્યારબાદ આપણને આપ્યું છે 8, તો આપણે અહીંયા 8 લખીશું, પરંતુ 8 પાછળ એક પણ અંક કે એક પણ સંખ્યા આપણને આપી નથી, તો માટે 8 પાછળ આપણે 0 લગાડશું નહીં। ટૂંકમાં તમે જે સંખ્યાની સ્થાન કિંમત લખવા ઈચ્છો છો તેની પાછળ, એટલે કે 6 સ્થાન કિંમત તમે લખવા ઈચ્છતા હો, તો 6 પાછળ જેટલા અંક હોય એટલા 0 6 પાછળ મૂકી દો, તો એ તમારી થઈ જશે સ્થાન કિંમત। ફરીથી એક બીજું ઉદાહરણ લઈએ આપણે, તો સરખે સરખા અંક લઈએ, તો કે 777, તો 3 વખત 7 આપણે મૂકી દઈએ અહીંયા, અને પહેલો 7 આપણે અહીંયા લખી, તો પહેલા 7 પાછળ 2 વાર 7 આપેલા છે તો 2 વાર 0 મૂકશું, બીજી વાર 7 આપેલા છે એની પાછળ 1 7 આપેલો છે એટલે આપણે 1 0 મૂકીશું, અને છેલ્લે જે 7 આપેલો છે એની પાછળ કાંઈ સંખ્યા નથી તો એને આપણે કાંઈ પણ 0 મૂકશું નહીં। આ થઈ ગઈ એની સ્થાન કિંમત। ત્યારબાદ સંખ્યાનું વાંચન, સંખ્યાનું વાંચન આપણે કરવું હોય ત્યારે, તો એક વખત હું શીખવાડી દઉં તમને સંખ્યાનું વાંચન કરતા, તો જોઈએ એમાં
आमा संख्या नो वांचन करती वक्त जमणी साइड थी आपणे शुरुआत करिए तो आ एकम नो अंक, आ दशक नो अंक अने आ जे अंक छे ए सो नो अंक। तो जे सो नो अंक छे एने आपणे एकलो वाँचवानो छे, सोना अंकने आपणे एकलो वाँचवानो छे, ज्यारे एकम अने दशकना अंकने आपणे साथे वाँचवानो छे। तो आने वाँची शकाय 327। ફરીથી નવી સંખ્યા લખું છું હું, આ એકમનો અંક છે, આ દશકનો અંક છે, આ સોનો અંક છે। સોનો જે અંક હોય એને આપણે એકલો વાંચીશું, બાકી એકમ અને દશકનો જે અંક આપેલો છે એને સાથે વાંચવાનો। તો 936। હવે આગળ એમાં જોઈએ તો નાની મોટી સંખ્યા, નાની મોટી સંખ્યા કઈ રીતે આપણે ઓળખી શકીએ તેની માહિતી મેળવવાની છે। એમાં જોઈએ આપણે પહેલા નાની મોટી સંખ્યા। તો દાખલા તરીકે તમને અહીંયા બે સંખ્યા આપેલી છે, 734, 473। હવે તમારે નક્કી અહીંયા એ કરવાનું છે કે આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે। હવે સંખ્યા નાની છે કે મોટી છે એ જોવા માટે આપણે સર્વપ્રથમ પહેલો જે અક્ષર હોય ડાબી સાઈડથી શરૂ કરવાનો, બંને જે સંખ્યા આપેલી છે એ બંને સંખ્યામાં ડાબી બાજુના જે અંક છે એને ધ્યાનમાં લેવાના છે। એ બે જે સંખ્યા છે એ બે સંખ્યામાંથી જે અંક મોટો છે એ સંખ્યાને આપણે પહેલાં ધ્યાનમાં લેવાની। દાખલા તરીકે 7 અને 4, પહેલાં જે અંક આપણને આપેલા છે એને આપણે પહેલાં ધ્યાનમાં લેશું। અહીંયા આપણને 7 આપ્યા છે, અહીંયા આપણને 4 આપ્યા છે, તો આ બંનેમાંથી મોટા કયા કહેવાય? તો કે 7। તો આ 734 વાળી સંખ્યા હશે એ કઈ સંખ્યા હશે? તો કે મોટી સંખ્યા। હવે તમને એમ થાય કે જ્યારે પહેલા જે અંકો આપેલા છે એ અંકો જો સરખા હોય ત્યારે, તો આપણે એનો પણ એક ઉદાહરણ લઈ લઈએ। તો 835, 849, આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી હશે એ જોવા માટે, તો કે પહેલી જે ડાબા અંકો આપેલા છે પહેલાં એ ડાબા અંકોને આપણે ધ્યાનમાં લેશું। તો ડાબા અંકો જોઈએ તો કે અહીંયા પણ 8નો અંક આપેલો છે અને અહીંયા પણ 8નો અંક આપેલો છે। તો આના પરથી આપણે નક્કી કરી શકીએ નહીં કે આ કઈ આમાંથી કઈ સંખ્યા મોટી હશે। ત્યાર પછીના અંકને આપણે ધ્યાનમાં લેવાનો, અહીંયા આપણને 3 આપેલા છે અને અહીંયા આપણને 4 આપેલા છે। તો આના ઉપરથી તમને ખબર પડી શકે કે 3 એ અંક મોટો કહેવાય કે 4 જે અંક આપેલો છે એ મોટો કહેવાય। તો આપણને ખબર પડી જાય કે 4 જે છે એ 3 કરતાં મોટો છે, તો અહીંયા મોટી સંખ્યા કઈ કહેવાશે? તો કે 849। ત્યારબાદ હવે આપણે મોટી સંખ્યા શીખી લીધી, તો હવે આપણે શીખશું કે નાની સંખ્યા કઈ રીતે આપણે ઓળખવી। તો નાની સંખ્યા પણ સાવ ઈઝી જ છે, તો જોઈએ આપણે એમાં। ચલો હવે આમાં 9 અહીંયા પણ છે, 9 અહીંયા પણ છે, તો આના ઉપરથી આપણને ખબર પડે નહીં કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે। ત્યારબાદ 3 અહીંયા પણ છે અને 3 અહીંયા પણ છે, તો આના પરથી આપણને ખબર પડે નહીં કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે। તો એનો પછીનો જે અંક આપેલો છે એ જોઈએ, તો અહીંયા 4 આપેલા છે, અહીંયા 2 આપેલા છે, તો 4 મોટા કહેવાય કે 2 મોટા કહેવાય? તો કે 4 મોટા કહેવાય અને 2 નાના કહેવાય। તો નાની સંખ્યા કઈ કહેવાશે? આ તો અહીંયા લખી શકાય 932 છે એ કઈ સંખ્યા છે? તો કે નાની। 932ની જે સંખ્યા આપેલી છે એને નાની સંખ્યા કહેવાય। તો અહીંયા આપણું એકમ દશક અને
सोनो जे माहिती मेळवानी हती ए पण माहिती पूरी थई गई, त्यारबाद स्थान किंमतनी माहिती पूर्ण थई गई अने त्यारबाद नानी मोटी संख्यानी पण माहिती पूर्ण थई गई। तो हवे पछीना नेक्स्ट वीडियोनी अंदर आपणे पाठ्यपुस्तकमां चेप्टर नंबर 2 संख्यानी गम्मत शीखीशुं। त्यां सुधी वंदे मातरम।